नमस्कार दर्शक मित्रों, दर शुक्रवारे अमदावाद दूरदर्शन केन्द्र द्वारा प्रसारित थना तथा अपना सौनी वच्चे लोकप्रिय बनेल कृषि दर्शन फोन इन लाइन में हूँ डॉक्टर हिरल चतुर्वेदी आप सौ ने आवकारु छु। मित्रों, आप झड़पथी कार्यक्रम तरफ जाइए, विषय तरफ जाइए तो आज कृषि दर्शन फोन इन लाइन में आप बात करवाना छे पशुओं में थता रोगों की जानकारी अने तेनी अगत्यता। पशुओं में थता रोग विषे तो जम तमे कोईपण प्रश्न हो, कोईपण मूंझवण हो तो अमारा निष्णात ने फोन करीने पूछी सको छो। प्रश्न पूछवा माटेनी फोन लाइन शुरू थई गई छे। हुं आपने फोन नंबर जणावी दऊं 079-2685-3814 अने 079-2685-3816। आप जारे अमारा निष्णात साथे फोन उपर वात करो त्यारे दर्शक मित्रों टीवी सेटनो अवाज बंद करी देवा विनंती, सीधो संपर्क मारी साथे करजो जेथी करीने आ ऑनलाइन कार्यक्रम में आपणने अगवडता ओछी पड़े। कृषि दर्शन फोन इन लाइन में पशुओं में थता रोगों की जानकारी अने तेनी अगत्यता अंतर्गत आज आपणने विस्तृत माहिती ने मार्गदर्शन आपवा माटे आपणी साथे कार्यक्रम में ऑनलाइन जोड़ाई गया छे डॉक्टर एस के रावल साहेब। हूँ रावल साहेबनो परिचय आपूँ। तेओ प्राध्यापक अने वडा मेडिसिन विभाग वेटरनरी कॉलेज आणंद कृषि यूनिवर्सिटी आणंद खाते पोतानी हाल फरज बजावे छे। तो चालो मित्रों डॉक्टर साहेबने मळीए अने पशुओंमां जे रोग थाय छे एनी जानकारी पण मेळवीए अने तेनी अगत्यता विषे चर्चा करीए। कार्यक्रमनी शरूआतमां सौ प्रथम डॉक्टर रावल साहेब आपनो खूब खूब स्वागत छे। नमस्कार। नमस्कार रावल साहेब, आपणे तो लगभग पशुओंमां घणा बधा रोग छे एनी वात करीशुं, કયા કારણથી થાય છે એના વિશે વાત કરીશું, એના નિવારણ વિશે વાત કરીશું, પણ સૌ પ્રથમ મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે કે જો નિરોગી પશુની વાત કરીએ, એની વ્યાખ્યા વિશે વાત કરીએ, એના લક્ષણો વિશે વાત કરીએ તો આપની દ્રષ્ટિએ નિરોગી પશુના લક્ષણ કયા કયા છે? હા જો બેન, જ્યારે કોઈ પણ પશુપાલક પોતાનું જાનવર રાખતો હોય જી, એટલે નિરોગી જાનવર રાખવું એના માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે તો જ એને સારું દૂધ ઉત્પાદન મળે। એટલે સામાન્ય રીતે જે ખેડૂત છે અથવા પશુપાલક બહેનો છે એના જાનવરને જોતી હોય એટલે ખબર તો પડે જ, પરંતુ એના અમુક લક્ષણો એમને જોવા જોઈએ। તો જે નિરોગી જાનવર છે એની જે આંખ છે એ તેજીલી હોય, આંખમાં ક્યાંક ચમક હોય, એની જે ચમડી છે એ ચળકતી હોય, થરકતી હોય, અને એ પોતે પૂંછડી વાટે માખી મચ્છર બેસે ને તેને ઉડાડવાનો પ્રયત્ન। ત્રીજું લક્ષણ છે કે એનો નાકનો ફોરણાનો આગળનો જે ભાગ છે કાળો ભાગ, એ નાકના ફોરણાના ભાગ ઉપર પાણીના ટીપા બાજેલા હોય, જો ટીપા બાજેલા હોય તો એ જાનવર નિરોગી છે। એની વાગોળવાની ક્રિયા ચાલુ હોય, આ એનું મુખ્ય લક્ષણ છે। કોઈ પણ જાનવર માંદું પડે એટલે એની વાગોળવાની ક્રિયા બંધ થાય। તદુપરાંત એનો પેશાબ પોદળો નોર્મલ હોય, ઘણી વખત કોઈ એવા રોગ હોય એમાં પેશાબ લાલ રંગનો થઈ જાય, અને એની દૂધ ઉત્પાદન શક્તિ એ પણ બરાબર હોય, તો આ બધા જે લક્ષણો આપણે કયા એ નિરોગી જાનવરના લક્ષણો છે। બરાબર છે રાવલ સાહેબ, હવે ધારો કે એવું કહી શકાય કે પશુઓમાં જે રોગ થાય છે એના કારણ વિશે જાણવું હોય તો કયા કયા કારણોસર લગભગ નોર્મલી પશુઓમાં રોગ થતા હોય છે એના વિશે વાત કરો। હવે જાનવરમાં રોગ થવાના કારણો બધા જુદા જુદા છે, અને એનું એક સામાન્ય વર્ગીકરણ કરીએ કે ભાઈ કયા કારણોથી થાય છે, તો જીવાણુ થતા રોગો છે, વિષાણુથી થતા રોગો છે, પરોપજીવીથી થતા રોગો છે, ફૂગજન્ય રોગો, ફૂગથી પણ રોગો થાય જાનવરમાં, પછી ચયાપચયના, જેમ આપણે પાચનના રોગો થાય છે એમ ચયાપચયના રોગો થાય, દૂધ ઉત્પાદન સંબંધિત, કારણ કે જાનવર આપણે દૂધ ઉત્પાદન માટે રાખીએ તો દૂધ ઉત્પાદન સંબંધિત રોગો છે। ડોક્ટર રાવલ સાહેબ માફ કરજો, તમને વચ્ચે અટકાવું છું, અત્યારે સાબરકાંઠાથી પ્રવીણભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે એમની સાથે વાત કરીએ પછી આપણે ચર્ચા કરીએ। હેલો પ્રવીણભાઈ, હા કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો। હા બેન નમસ્કાર। નમસ્કાર, આપણો મસ્ટાચી થાય બેન, આપણો ગાયને તે માટે શું કરવું? જી જી, બહુ જ અગત્યનો પ્રશ્ન છે રાવલ સાહેબ, આપ શું કહેશો? હા હવે એમનો પ્રશ્ન જે છે ને જી, એ એક આ ફિલ્ડની અંદરનો સામાન્ય પ્રોબ્લેમ છે જ, કોઈ પણ માણસ જાનવર રાખતો હોય ને જી, મસ્ટાઇટિસ, મસ્ટાઇટિસ એટલે આવનો સોજો ગુજરાતીમાં એને એમ કહેવાય। હવે મસ્ટાઇટિસ બે પ્રકારના, એક નરી આંખે ના દેખાતો હોય એને અમે અંગ્રેજીમાં સબ ક્લિનિકલ ફોર્મ કહીએ છીએ, અને બીજું છે ક્લિનિકલ ફોર્મ,
ક્લિનિકલ ફોર્મ ની અંદર શું થાય, આંચળમાંથી એનું જે લોહી છે ને, જી, એ લોહી બગડેલું આવે. કોઈ વખત લોહી ની અંદર, દૂધ ની અંદર લોહી આવે અને એ જાનવર જે છે પેલા એક થાય, બે આંચળમાં થાય, પછી એનું બાવલું જે છે એ કઠણ થઈ જાય, ગરમ લાગે અને જાનવર દૂધ આપતું બંધ થઈ જાય. બરાબર. હવે આનાથી ખેડૂતને આર્થિક નુકસાન બહુ થાય. જી જી સાહેબ. આ જે છે એ જીવાણુથી થતો રોગ છે. બરાબર. હવે ખરેખર તો શું કરવું જોઈએ કે આપણી જે દોવાની પદ્ધતિ છે, જી, બરાબર, એમાં એમને કાળજી રાખવી પડે. બરાબર. દૂધ દોતા પહેલા જાનવરના આંચળ બરાબર ધોવા જોઈએ. બરાબર. રાવલ સાહેબ માફ કરજો, વચ્ચે એટલા માટે અટકાવું છું, એ મને ખ્યાલ આવી ગયો આવના સોજા વિશે જે વાત કરી રહ્યા છો ને શું ધ્યાનમાં રાખવું જોઈએ. પણ દિયોદરથી દેવજીભાઈ આપણે ક્યારની રાહ જોઈ રહ્યા છે, આપણે એમના પ્રશ્નને પણ સાંભળી લઈએ. હેલો દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, દિયોદર તાલુકાથી રોટેલાથી બોલો. મો હા બોલો. હા બેન, મારે પ્રશ્ન એવો છે કે પશુઓમાં કૃમિ નો થતો હોય તેનો લક્ષણો એમ હોય શકે? બરાબર છે. કૃમિ થી પરેશાન છે આપણે. નાના કૃમિ છે કે એનો લક્ષણ શું હોય? દેવજીભાઈ. હા રાવલ સાહેબ, આપને કઈ પૂછી રહ્યા છે? હા નાના વાછડા આપણે પશુઓમાં કૃમિ હોય તેનો લક્ષણ શું હોય શકે? એ વાત સાચી છે, પણ આપના નાના પશુમાં, જાનવરમાં થઈ રહ્યું છે, મોટામાં થઈ રહ્યું છે? મોટામાં છે ને નાનામાં છે, બે બંનેમાં છે. રાવલ સાહેબ આપ શું કહેશો? હા બરાબર. હવે નાના જાનવરની અંદર કૃમિ એમણે જે કીધા ને એ એટલા માટે અગત્યના છે. કૃમિ શું કરે બેન, આંતરડાની અંદર રહે. બરાબર. અને ખેડૂત જે કઈ ખવડાવે એનું લોહી બને, કૃમિ એ લોહી ચૂસ્યા કરે, એના લીધે જાનવરનું શરીર થાય નહીં. બરાબર. નાના વાછડામાં જયારે થાય તો એ કૃમિને એમને છે કે નહીં જોવું હોય ને ખેડૂતને, તો શું થઈ જાય કે એનું પેટ ઢમઢોલ થઈ જાય, પેટ મોટું થઈ જાય. બરાબર. ઘણી વખત એના આંખમાં પીયા પણ આવે, આંખ કચર્યા કરે. બરાબર. અને ઘણી વખત ઝાડાની અંદર ઝાડો ગંધ મારતો. હવે નાના વાછડામાં જો આની દવા ના કરવામાં આવે તો ઘણી વખત વાછડા મૃત્યુ પામે, એટલે એને કૃમિનાશક દવા આપવી પડે. બરાબર છે. મોટા જાનવરોની અંદર કૃમિના પ્રકાર જુદા જુદા છે. ગોળ હોય, પટ્ટી કૃમિ હોય, અને કોઈ વખત યકૃત એટલે કે પાન જેવા આકારના પણ કૃમિ હોય. હવે એ બધા યકૃત કૃમિઓ શું કરે, લીવર આપણે જે કહીએ ને કલેજી, એની અંદર રહે અને એને નુકસાન કરે. એને નુકસાન કરે એટલે એમાંથી કમળો થઈ જાય, જાનવરનો ઝાડો ગંધ મારે. અને ખેડૂતનો મુખ્ય પ્રશ્ન શું હોય કે અમે ખવડાવીએ છીએ પણ શરીર થતું નથી. હા હવે આ કિસ્સામાં એમણે શું કરવું જોઈએ, જો બહુ એવું લાગે ને તો નજીકમાંથી પશુ ડોક્ટરને બોલાવી અને એને ઝાડાની તપાસ કરાવી જોઈએ લેબોરેટરીમાં, તો એની ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ કયા પ્રકારના કૃમિ છે. તમારી વાત સાથે હું 100% રાવલ સાહેબ સહમત છું કે ડોક્ટર્સને બતાવીએ તો એમને વધારે રોગ વિશે જાણકારી આપી શકે કે હાલ એની પરિસ્થિતિ શું છે. સાચી વાત છે સાહેબ, અને એના ઉપરથી જ આપણે નિવારણ કરી શકાય. અત્યારે દાહોદથી નવલભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે સાહેબ, આપણે નવલભાઈને સાંભળીએ. હેલો નવલભાઈ. હા બોલો છે મેડમ. કૃષિ દર્શન ફોન ની લાઈનમાં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. લગભગ સંપર્ક કપાઈ ગયો છે. રાવલ સાહેબ, જેમ આની પહેલા આપણને ખેડૂત મિત્રએ પૂછેલું આવના સોજા વિશે, અને આપ ખાસ માહિતી આપી રહ્યા હતા કે જે દૂધ ધોવાની ક્રિયા છે એમાં ધ્યાન રાખવું જોઈએ, તો એમાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? ના, એટલે ખાસ તો આ માધ્યમથી મારે બહેનોને પણ એક કહેવું છે, કારણ કે દૂધ ધોવાનું કામ છે ને મોટા ભાગે બહેનો કરતી હોય છે, ભાઈઓ કરતા, અમારો એક અનુભવ. હવે બહેનો જયારે ધોવા બેસે ને બેન, એટલે અમુક જગ્યાએ અમુક બહેનોની એવી ટેવ હોય છે કે એની જે ધાર છે, પહેલી ધાર દૂધની, એ જમીન ઉપર નાખે, નીચે નાખે. અને મેં તો હું ઘણી જગ્યાએ ફિલ્ડમાં ફરું છું અને પછી પૂછું ને તો એક બે બહેનોએ તો મને એવો પણ જવાબ આપ્યો કે સાહેબ આ તો ધરતીમાને અમારે આપવું પડે ને, એટલે કે અમે ધરતીમાને આપીએ છીએ. આ વાત આપણે આગળ પણ કરીશું રાવલ સાહેબ. અત્યારે ગીર સોમનાથથી મહેશભાઈ સાથે આપણે પહેલા વાત કરી લઈએ. હેલો મહેશભાઈ. હા મેડમ, કૃષિ દર્શન ફોન ની લાઈન માં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે ગાય છે ને મેડમ, આપણે ગર્ભધારણ નથી કરતી ઘણો સમય થી. જી, તો એનું કારણ શું અને શું કરી શકાય? વાછડી છે, કારણ વારંવાર બીજદાન કરાવ્યો તોય મેળ નહીં આવતો. એ વાછડી છે તમારી? હા વાછડી. બરાબર છે. કેટલા વર્ષ સાહેબ આપ શું કહેશો? કેટલા વર્ષની થઈ છે મહેશભાઈ? હા બોલો. કેટલા વર્ષની થઈ છે? ચાર વર્ષની મેડમ. ચાર વર્ષની છે રાવલ સાહેબ? ચાર વર્ષની વાત. જી હા, એટલે આ જે છે ને
એમને ખાસ તો પહેલા આ ખરેખર એક ગાયનેકોલોજી એટલે પશુ પ્રસૂતિ વિભાગ જે છે એના માટેનો પ્રશ્ન છે. જો તમારી વાછડી ના બંધાતી હોય ને તો એના માટેના બે ત્રણ કારણ છે. એક તો એની ગર્ભાશયની તપાસ કરવી પડે. મળાશય દ્વારા આપણે હાથ નાખી અને જો એનું ગર્ભાશય વિકસિત ન થયું હોય તો પણ આવું થાય. પછી બીજું કારણ છે કે જાનવરની અંદર અંડપિંડ હોય, એ અંડપિંડમાંથી અંડબીજ છૂટું પડવું જોઈએ. તે અંડબીજ છૂટું ન પડે તો પણ એવું થાય. પછી ખેડૂતો અમુક વખતે શું કરતા હોય છે કે એમને ખ્યાલ ના હોય, ખરેખર તો જયારે વેતરમાં આવી ગયું હોય એટલે વેતરનો મધ્ય ભાગ હોય એ ભાગની અંદર એને કૃત્રિમ બિંદદાન કરાવવું જોઈએ. બરાબર. પરંતુ અમુક વખતે ઓલવાઈ ગઈ અને પછી ત્યાં કૃત્રિમ બિંદદાન કરાવવા લઈ જાય તો પણ પછી બંધાય નહીં. અને એના માટેનું જે વીર્ય છે સાંઢનું એ પણ બરાબર હોવું જોઈએ. એટલે અમુક વખતે આ બધા કારણોસર પણ જાનવરને બંધાવા જાય તેમ છતાંય બંધાતા નથી. બરાબર છે સાહેબ. ધોલેરાથી ભરતભાઈ આપણી સાથે વાત ઓનલાઈન છે. હેલો ભરતભાઈ. હેલો. હેલો. હા ભરતભાઈ બોલો. હા તો ધોલેરા તાલુકામાંથી ગોરાસુ ગામથી બોલું છું. હા હા બોલો. તો અમારે ભેંસ 15 દિવસ થી આવી આણી. જી. મારી સાથે સીધો સંપર્ક કરો. હા. શેરે છે બહુ. શેર થી બંધ નથી થતી. જી. શું ખવડાવો છો? હેલો. અત્યારે ખવડાવો. ભરતભાઈ તમે અત્યારે શું ખવડાવો છો એમને? વિયાળા પછી ની આવડ્યા કડબ ને શિયાળો ને એવું ખોરાક મુખ્ય જવાબદાર છે. તમે એને જે ખોરાક આપતો હોય એ બરાબર ના હોય, બરાબર છે? ધારો કે તમે કડક કેવું આપતો હોય, કોઈ ફૂગ વાળું હોય તો બી થાય. બીજું અમુક વખતે વીઆઈ ને એટલે પછી તમને એમ થાય બહુ ખવડાવીએ એટલે બહુ દૂધ આપશે, અને એના લીધે અમુક વખતે પશુપાલકો શું કરે છે એની પાચન શક્તિ ઉપરાંત બી ખોરાક ખવડાવે. બરાબર. એટલે એના લીધે પણ એને અપચો થાય છે. બરાબર. એટલા માટે એની તમારે ધ્યાન રાખવાનું. બરાબર. બરાબર. જી જી સાહેબ. અત્યારે આણંદ થી ગોવિંદભાઈ ક્યારની આપી રાહ જોઈ રહ્યા છે. હેલો ગોવિંદભાઈ. હેલો ગોવિંદભાઈ. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. આપણે ધાબડું આવી જવું, આવલામ દૂધ બંધ થઈ ગયું. રાહુલ સાહેબ આપ શું કરશો? બાવલામાં ધાબડું આવી જવું, દૂધ બંધ થઈ ગયું, શું કારણ? જી જી. આપણે રાહુલ સાહેબ પાસેથી માર્ગદર્શન લઈએ. બંધ થઈ ગયું છે ગોવિંદભાઈ? ચારે ચાર આંચળમાંથી બંધ થયું છે કે એક આંચળમાંથી થયું છે? ત્રણ આંચળમાંથી. ત્રણમાં થયું છે ગોવિંદ? ત્રણમાંથી. આ બેન આપણે જે પેલા મફટાઇટિસના રોગની વાત કરતી હતી ને એના અનુસંધાનમાં જ કહું. આ રોગથી ખેડૂતને આર્થિક નુકસાન કેટલું જાય? હવે એમને તમે પૂછો, ધારો કે એમની ગાય સારી હશે ને ચાર આંચળ વાળી અને દેશી ગાય હોય અથવા તો શંકર ગાય હોય, 50,000 થી 60,000 રૂપિયા એની કિંમત હોય. હવે આ ત્રણ આંચળ ગયા અને ત્રણ આંચળ જો બંધ થઈ જાય ને તો એમની ગાય કોઈ 15,000 માં ના દે. એટલા માટે શું થાય ખબર, આમને આર્થિક નુકસાન બહુ. બરાબર. એટલે આમને આર્થિક નુકસાન ન થાય એના માટે, આ બાવલાનો રોગ ન થાય એના માટે કાળજી વધારે લેવાની જરૂર છે. અને એટલા માટે જ મેં કહ્યું છે કે ભાઈ તમારે એને બાવલાને સાફ કરવાનું, જે જાનવર બાંધ્યું હોય ને એ જગ્યા ચોખ્ખી રાખવાની, અને ધોયા પછી પણ તમારે એને આંચળ જે છે એને સાફ કરવા જોઈએ. હવે એમને ત્રણ આંચળ બંધ થઈ ગયા છે એટલે એમને ખરેખર ડોક્ટર ને બોલાવ્યું આપણે, એટલે ડોક્ટર શું કરશે, ત્રણ આંચળ માંથી જે બધું ગંદુ દૂધ હશે ને ખરાબ એ દૂધ ને ખેંચી નાખશે, પછી જરૂર પડે આંચળ ની અંદર દવા ચડાવશે અને જરૂર પડે એને ઇન્જેક્શન આપવા પડે. એમને એક આંચળ માં થાય ત્યારથી જ કાળજી લેવી જોઈએ, નહીતર એક માંથી બીજા માંથી ત્રીજા પછી ચારે ચાર આંચળ માંથી જાય એટલે ખેડૂત આનાથી નુકસાન વધારે થાય. જી સાહેબ. બરાબર. અને તમે એમ પણ કહ્યું ને કે જે દૂધ દોવાની ક્રિયા છે એમાં કેટલીક બહેનો એવું કરે છે ને કે જે પહેલું દૂધ છે એનો કહું અમુક બહેનો નીચે ધાર નાખે. જાનવર ને સામાન્ય રીતે કેવી ટેવ હોય કે એને તમે દોયરો ને પછી નીચે બેસી જાય. હવે દોયા પછી એ નીચે બેસે ને એ દરમિયાન એની જે આંચળ ની નળી છે એ નળી ખુલ્લી રહે, એટલે જે રોગના જે જીવાણુ છે નીચે દૂધ નીચે હોય, દૂધમાં જીવાણુ હોય, એ જીવાણુ એ આંચળમાં અંદર જાય અને પછી એને
રોગ કરે. એટલા માટે ખરેખર એક નાનો જ ઉપાય છે, આપણે કઈ બહુ ખર્ચો નથી કરવો. હું તો બહેનોને એવું સૂચના આપું છું કે આપણે જે નાવાનું ડબલું હોય છે ને પાણીનું, પ્લાસ્ટિકનું, 20-25 રૂપિયાનું આવે એ લેવાનું. તમે ધોવા બેસો એ વખતે ચારે ચાર ધાર જે છે એ નીચે નહીં નાખવાની, એ પ્લાસ્ટિકના ડબલામાં નાખી દેવાની. અને પછી તમારી એક કે બે ગાયો ધોવી રહે એટલે ફળિયાની બહાર કૂતરાની ચાટમાં અથવા તો ફળિયાની બહાર નાખી દેવાની, જેથી દૂધની ધાર ત્યાં ના પડે. પછી બીજું સૂચન હું એ કરીશ, આપણે જાનવરની જે વ્યવસ્થાપન છે, મેનેજમેન્ટ, અમારી રીતે આ લોકો શું કરે, ખેડૂતો વાછડીને એને એવી ટેવ પાડી હોય કે જયારે દૂધ દોવાનું થાય ને એ વખતે દાણ નાખે અથવા તો નિરણ નાખે, ખાંડ નાખે. એમનો આઈડિયા સાચો છે કે એ વખતે જાનવર ખાતું હોય એટલે ઉભું રહે, અને ઉભું રહે એટલે શાંતિથી દોવાઈ જાય, પરંતુ એવી ટેવ ના પડશે. તમે એને દોયરો ને દોયા પછી દાણ ખાંડ નાખો એટલે શું થશે, એ ખાવાના બાને 15-20 મિનિટ ઉભી રહેશે. 15-20 મિનિટ ઉભી રહેશે ત્યાં સુધીમાં આંચણની જે નળીઓ છે એ બંધ થઈ જશે, અને પછી નીચે બેસે તો જીવાણુઓ જવાની શક્યતા એને ઓછી રહેશે. પશુઓમાં થતા રોગોની જાણકારી અને તેની અગત્યતા આણંદ કૃષિ યુનિવર્સિટી ડોક્ટર એસ કે રાવલ સાહેબ ખરેખર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો, મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈન. અત્યારે વાત કરી રહ્યા છે પશુઓમાં થતા રોગોની જાણકારી અને તેની અગત્યતા. આણંદથી આપણને ડોક્ટર એસ કે રાવલ સાહેબ ખરેખર ખૂબ ડિટેલમાં ખૂબ જ સરસ માહિતી આપી રહ્યા છે, એનો લાભ લો. અત્યારે બનાસકાંઠાથી જયંતિભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જયંતિભાઈ, કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે, ભેંસને બાવલામાં હોતો હોય, વાંસળામાં બાવલાનો સોજો આવ્યો છે, તો શું કરી શકાય? આનો જવાબ આપણે આપી ચૂકેલા છે, પણ રાવલ સાહેબને ફરીથી વિનંતી કરશું. જયંતિભાઈ, તમારી ગાય પહેલી વેતરી છે કે બીજા વેતરની છે? સાહેબ સંપર્ક કપાઈ ગયો છે. આપ આપની રીતે વાત કરું, પહેલી વાત કરું પૂરી. હા હા બોલો. હા, ગાય નથી, ભેંસ છે મારી, ચોથા વેતરની. હા હેલો. હા હા જયંતિભાઈ, ગાય નથી, ભેંસ છે. પછી એને અત્યારે થોડું દૂધ આપવાનું ચાલુ થઈ ગયું છે, પણ આસોડ એકદમ કઠણ રહેશે, કાઠું દૂધ આવે છે, પાતળી ધાર આવે છે. બરાબર રાવલ સાહેબ. હા હા, હવે સાંભળો જયંતિભાઈ, તમારે ચોથો વેતર છે ને એટલે અગાઉના વેતરમાં કોઈ તકલીફ નહીં પડી હોય મને એવું લાગે છે, કારણ કે ચોથું વેતર છે એટલે સારું કહેવાય. ભેંસની તમારી માવજત સારી જશે, હા, એટલે ચોથા વેતર સુધી તમે તમારી ભેંસને રાખી શક્યા છો. પણ તમારા આંચળ કઠણ થઈ ગયા છે ને એટલે એને રોગની તકલીફ હશે. હવે જો દૂધ સારું હોય, દૂધ ખરાબ ના હોય, દૂધમાં પોદા ના આવતા હોય, તો તમારે આંચળને છે ને થોડું વેફેલિન જેવું લગાવજો દોતા પહેલા, એટલે આંચળ થોડા કૂણા પડશે. નહીં તો પેલું શું છે, કઠણ થઈ ગયા હોય ને, અને કઠણ થઈ ગયા હોય એટલે એની જે દૂધ આપવાનો માર્ગ છે ને એ થોડો બ્લોક થઈ ગયો હોય. હવે જો દૂધ સાવ બંધ થઈ જશે તો તકલીફ થશે. એટલે એટલા માટે ના હોય તો ડેરીની કોઈ વિઝિટ નોંધાવી લો, અથવા તો કોઈ પશુ ચિકિત્સકને બોલાવી અને તપાસ કરાવી લો કે જેથી એની ચારે ચાર આંચળ ચાલુ રહે, અને ધીરે ધીરે દૂધ ખેંચજો, દૂધ ખેંચવાનું ચાલુ રાખજો, એટલે તો તમારા આંચળ ચારે ચાર ચાલુ રહે. બરાબર છે રાવલ સાહેબ. અત્યારે મનસુખભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો. હા મનસુખભાઈ, કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. આપણે ભેંસ હોય ને, જી, એટલે એના ઋતુમાં આવે ને ત્યારે એ, હા ઋતુમાં આવે ત્યારે એ વર્ષથી કયું પછી મૂંગું છે, તો ઋતુમાં આવે ત્યારે ખબર નથી પડતી. ખ્યાલ નથી આવતો કે ઋતુમાં આવી. બરાબર રાવલ સાહેબ. પાડી છે કે એક વેતર વિયાણી છે, ખડાઈ છે, બીજા વેતરમાં પેલું વેતર વિયાણી છે, અને વિયાણી ત્યાં બીજી એક થઈ છે, એ રીતે એમ જ છે. વિયાણી ત્યાં સુધી દોવા દે. હા, મૂંગી આવે છે. જી, ભેંસ મૂંગી આવતી હોય ને તો એક તો એના જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવોમાં કોઈ ઉણપ હોય, એના એકચ્યુઅલી જે જાનવરનું શરીર છે એનો ગર્ભાશય છે એની અંદર બે અંડપિંડ હોય,
અને એ અંડપિંડમાંથી અંડ છૂટા પડે અને છૂટા પડે એટલે એ વેતરમાં આવે. વેતરમાં આવે એના અમુક લક્ષણો છે કે જાનવર થોડું કુદાકૂદ કરે, ભાંભરે, એનું દૂધ ઘટી જાય અને એનો ખોરાક લેવાનો થોડો ઓછો થઈ જાય. પછી એનો પાછળનો ભાગ છે યોનિનો ફગોસ્ટ, એ થોડો લાલાફ પડતો થઈ જાય. આ એના લક્ષણ છે. હવે તમે કહો છો કે મૂંગું આવે છે એટલે કાં તો કોઈ અંતઃસ્ત્રાવની ખામી હોય, પછી અમુક વખતે શરીરને જરૂરી જે પોષક તત્વો છે એ ના મળતા હોય, એની ઉણપ હોય, જેને આપણે મિનરલ કહીએ છીએ, તો એનાથી પણ થાય. એટલે મિનરલ મિક્સચર અપાવવું પડે. પણ સાચી વસ્તુ તો એ છે કે જ્યારે એનો કોઈ કેમ્પ હોય અથવા તો નજીકમાંથી કોઈ ડોક્ટરને બોલાવી અને મળાશય દ્વારા એના ગર્ભાશયની તપાસ કરવી જોઈએ. કારણ કે તમારે ત્રણેક વેતર તો વીઆઈડી છે, બરાબર? એટલે એ અંડપિંડની કેવી પરિસ્થિતિ છે, અમુક તે અંડ બનતું હોય તો ત્યાંથી છૂટું ના પડતું હોય, એટલે આ એના બધા કારણો છે મૂંગા આવવા માટેના. બરાબર છે. બારેજડીથી ઝવેરભાઈ આપણી સાથે ઓનલાઈન છે, સાહેબ આપણે એમને સાંભળીએ. હેલો ઝવેરભાઈ. હા ઝવેરભાઈ, શું રા બોલું? હા હા બોલો ઝવેરભાઈ, શું પ્રશ્ન છે? ઝવેરભાઈ સીધો સંપર્ક અમારી સાથે કરો, ટીવી સેટનો અવાજ ધીમો કરી દો. હા જર્સી ગાય છે ને, હું અત્યારે નાનો થઈ ગયો છું અને કચ્છી જે બહુ થઈ ગઈ છે, બરાબર જાડો થઈ ગયો છે. બરાબર રાવલ સાહેબ. ઝવેરભાઈ એક આંચળ નાનો થઈ ગયો છે? હા નાનો થઈ ગયો છે. પાછલો કે આગલો? ઝવેરભાઈ આગલો કે પાછલો? પાછળનો આંચળ કે આગળનો? પાછળનો. 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 પાછળનો થઈ ગયો છે. બરાબર. દૂધ આવે છે? પાછળનો. દૂધ આવે છે ઝવેરભાઈ કે નહીં? પાત્રો. પાત્રો થઈ ગયો. દૂધ આવે છે? દૂધ. પાત્રો. પાત્રો. હા. અને ગાયનો કથીરી બહુ પડી. કથીરી. કથેરીના લીધે ખેડૂતને બહુ નુકસાન જાય. બરાબર. કથેરી એક તો બે પ્રકારની હોય એ અત્યારે આ ખેડૂતને સમજી લેવાની જરૂર છે. એક કથેરી દિવસે દેખાતી હોય, જે શરીર ઉપર હોય જ, અને એ કથેરી શું કરે, લોહી ચૂસે જાનવરના શરીરમાં, એના લીધે એની ચામડી બરછટ થઈ જાય. બીજા પ્રકારની કથીરીઓ જમીનમાં રહી રાત પડે ને, એટલે રાત્રે નીકળે અને આખી રાત જાનવરના શરીરમાંથી લોહી ચૂસે અને હવાર પડે એટલે પાછી અંદર જતી રહે જમીન. એટલે ખેડૂત સવારે જોવે ને તો એને એમ થાય કે ઓહો આખી રાત મારી જાનવરને મચ્છી કરડી ગઈ છે. બરાબર. ના ના ના, પણ ખરેખર આ એક પ્રકારની કથીરી છે. કથેરીનો રોગ એટલા માટે હમણાંથી અગત્યનો બન્યો છે. કથેરીથી બેન થાયલેરિયા નામનો રોગ થાય, અબેફિયા નામનો રોગ થાય અને એક સીસીએચએફ એ નામનો રોગ થાય. એ રોગથી માણસમાં પણ આ રોગ થાય. અમુક પ્રકારની કથેરી માણસમાં રોગ કરે અને માણસની અંદર આ જીવલેણ રોગ છે. એટલા માટે કથેરીનો કંટ્રોલ કરવો ખૂબ જ અગત્યનો છે. કથેરી માટે ખરેખર અમુક જગ્યાએ શું કર્યું છે, અમે જોયું છે કે લોકો કથેરી પકડી પકડીને કાં તો પાણીમાં નાખે અને કાં તો કેરોસીનમાં નાખે. કથેરી અટકાવવાનો આ સાચો ઉપાય નથી. બરાબર. કથેરી નાશક દવાઓ જે આવે છે જી એને છાંટવી જોઈએ જાનવરને દૂર લઈ જઈને, ડોક્ટરની સૂચના પ્રમાણે એને નવડાવવું જોઈએ. જી. પછી એનું ઇન્જેક્શન આવે છે. બરાબર. એટલે એ ઇન્જેક્શન આપવાનું, એનાથી પણ કથેરી ખરી જાય. ખરેખર એના માટે એમણે શું કરવું જોઈએ કે જાનવરની બાંધવાની જે જગ્યા છે ને ત્યાં બધે તિરાડો હોય, એમાં કથેરી ભરાઈ રહેવી, એટલે એ તિરાડો પૂરી દેવી જોઈએ. પછી ધારો કે એવું લાગે કે માટી હોય તો માટી ખરેખર એક એક હાથ જેટલી ખોદી નાખવી જોઈએ અને એ માટી ફેંકી દેવાની, ત્યાં જંતુનાશક આ જે કથેરીની દવા છાંટવાની અને ખેતરમાંથી નવી માટી લાવી અને પૂરવાની, આવા બધા પ્રયત્નો કરશે તો ધીરે ધીરે. કેટલી નાની નાની બાબતો છે રાવલ સાહેબ, પણ તમે કેટલું ડિટેલમાં કેટલી સરસ માહિતી આપી રહ્યા છો. ખરેખર આટલું જો ધ્યાન રાખે ને તો ઘણા પ્રશ્નો ઉદ્ભવવાના બંધ થઈ જાય. તલોદથી દેવેન્દ્રસિંહ આપણી સાથે ઓનલાઈન છે, આપણે એમને સાંભળીએ. હલો દેવેન્દ્રભાઈ. હલો. હા જી. દેવેન્દ્રભાઈ આપનો પ્રશ્ન જણાવો. હા જી મેડમ, એક મારે એક પાડી છે. હા એક પાડી છે અને એક રેલી છે. બરાબર. તો
વેતર આવે છે પણ થરતી નથી, ડોક્ટરો એમ કહે છે વિકાસ નથી, વિકાસ નથી થતો એવું લાગે છે. બરાબર, હવે સાહેબ શું કે છે? તેજેન્દ્રભાઈ, તમારી તમારી પાડીની ઉંમર કેટલી છે? દેવેન્દ્રભાઈ પાડીની ઉંમર કેટલી હશે? દેવેન્દ્રભાઈ પાડીની ઉંમર 4-5 વર્ષની છે. 4-5 વર્ષ? બરાબર સાહેબ. હા, એટલે તમે તમે જ્યારે આવું કહ્યું ને કે વિકાસ નથી, એનો અર્થ એવો થયો કે કોઈ સાહેબે તપાસી હશે. અચ્છા, હવે આની અંદર એવું છે કે તમે જાનવરને સારું ખવડાવો તો જ એનો જે આગળનો ભાગ છે એ, એટલે જેને સર્વિક્સ કહીએ અને ગર્ભાશય, અને એનો વિકાસ થાય, અંડપિંડનો વિકાસ થાય, અને તો જ જાનવર બરાબર વેતરમાં આવે. એટલા માટે તમારે છે ને એને સારો ખોરાક કરવો પડે, બરાબર છે? અને સારો ખોરાક કરો તો એના ગર્ભાશયનો એનો વિકાસ થાય. અમુક વખતે અમે ચેક કરીએ ને, એટલે આપણી કચલી આંગળી હોય ને, કચલી આંગળીની સાઈઝ હોય એટલો જ એનો ગર્ભાશય હોય. હવે એમાં ક્યાંથી પછી વિકાસ થાય? એટલા માટે એને મિનરલ મિક્સચર આપવું પડે. મિનરલ મિક્સચર તમારે લઈ અને રોજ બાકસ હોય ને, બાકસનું કોખું એટલું ભરી અને રોજ દાણમાં ખવડાવવાનું. આ બધા જરૂરી પોષક તત્વો શરીરમાં જોઈએ તો જ એનો વિકાસ થાય અને તો વેતરમાં. અને એમ પણ રાવલ સાહેબ, કોઈ પણ ડોક્ટર કે નિષ્ણાંત ની દેખરેખ હેઠળ જો આ લોકો ક્રિયા કરશે ને તો લગભગ ઘણા પ્રશ્નો ઉદભવશે નહીં. ખરેખર ખૂબ જ મજા આવી ડોક્ટર સાહેબ. આણંદ કૃષિ યુનિવર્સિટી થી આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને પશુઓમાં થતા રોગોની જાણકારી અને તેની અગત્યતા વિશે જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. મિત્રો, આજે કૃષિદર્શન ફોન ઇન લાઈનમાં ડોક્ટર એસ કે રાવલ સાહેબ પાસેથી આપણે પશુઓમાં થતા રોગોની જાણકારી અને તેની અગત્યતા વિષય અંતર્ગત ચર્ચા કરી. મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. કૃષિદર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.